કચ્છના અબડાસા માં કોરોના કહેર 15 ગામો સીલ 30 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા બોતેર કલાક માટે નાલિયા સંપૂર્ણ બંધ નાલિયા માં કોરોના અટકાવવા કોરોનાની ની તોડવા બોતેર કલાક સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય વેપારી અગ્રણીઓ દ્વારા લેવામાં આવ્યો છે ગ્રામ વિસ્તારો માં કોરોના નો કહેર કોરોના એ ગ્રામ વિસ્તાર માન મચાવ્યો હાહાકાર અનેક લોકોના ના ગામડા માં કોરોના કારણે મોત વેપારી એસો

સંપૂર્ણ સ્વૈચ્છિક સ્વયંભૂ લોકડાઉન પાડવું આવું વેપારી એસોસિએશનના નેજા હેઠળ મળેલ મિટિંગની અંદર નક્કી થયેલ તો એના અનુસંધાને આજે એટલે શનિવાર આવતીકાલે રવિવાર ને પરમ દિવસે સોમવાર ત્રણ દિવસ સંપૂર્ણ સ્વેચ્છાએ સ્વયંભૂ લોકડાઉન પાડવું આવું એસોસિએશન સાથે મળેલ તમામ ધંધાર્થીઓની મિટિંગ મળેલ અને આ નિર્ણય થયેલ એના અનુસંધાને આજથી બજાર બંધ છે જેની અંદર આવશ્યક સેવા એટલે કે મેડિકલ સ્ટોર અને મેડિકલ સેવાઓ ચોવીસ કલાક ચાલુ રહેશે લોકોને સગવડ મળી રહેશે રમઝાન મહિનાના હિસાબમાં ફ્રૂટવાળા અને શાકભાજીવાળાને બપોરે એક વાગ્યા સુધી ખુલ્લું રાખવાની નક્કી થયેલ એમની સાથે સાથે દૂધનું વિતરણ ખોરવાય નહીં એટલા માટે સવારના એક ટાઈમ દૂધનું વિતરણ ચાલુ રહેશે આવું નક્કી થયેલ અને એના અનુસંધાને આજે નલિયા ગામના તમામ વેપારી મિત્રો નાના મોટા ધંધાર્થીઓ લારી ગલ્લાવાળા ચાની હોટલવાળા મારા દરજી ભાઈઓ મારા હજામ ભાઈઓ જે એસોસિએશન સાથે નથી છતાં પણ એ લોકોએ ગામના હિતમાં એસોસિએશનના અપીલને માન આપી અને એ લોકોએ જે સ્વયંભૂ બંધ પાડેલ છે તો એ બધાને હું અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ ગઈ ગઈકાલે વેપારી એસોસિએશન દ્વારા નલિયા સરપંચશ્રીને આરોગ્ય અધિકારી પાસે રજૂઆત કરવામાં આવેલ કે બજાર બંધ છે ત્રણ દિવસ તો એ દરમિયાનમાં સેનેટાઈઝર થવું જોઈએ તો આરોગ્ય વિભાગ મામલદારશ્રી ગ્રામ પંચાયત ડેપ્યુટી કલેક્ટર સાહેબ આ લોકોએ તંત્રએ અમારી માગણીને મંજૂર કરી અને આજે સેનેટાઈઝ ગામને કરવાનું ચાલુ કરેલ છે ત્રણ દિવસ દરમિયાનમાં નલિયાના કન્ટેનમેન્ટ ઝોન જે જાહેર થયેલ છે એને પણ સેનેટાઈઝ કરવાની ખાતરી પંચાયત તરફથી અમને મળેલ છે તો એ લોકોનો પણ એ તંત્ર અને ગ્રામ પંચાયત ટીમ ગ્રામ